वे आप जी नाणा बजार हेतु। सौथी पहलू नाणा बजार हेतु जीए। पहलो हेतु जीए टूंका गाड़ा वसारा भंडोल उपयोग। टूंका गाड़ा वसारा भंडोल उपयोग तो अर्थतंत्र में भंडोल गतिशीलता सौथी महत्वनी है। रुपयानी गतिशीलता रुपयानु मूल्य पैदा करे। नाणा बजार विविध जामीनगीरी द्वारा वसारा भंडोल रोकाण मे तक पूरी पड़े। सामान्य रीते नाणा बजार नाणाकीय साधन टूंका गाळा माटे होय छे। जेमनी पासे टूंका गाळा माटे वधारा भंडोळ होय तेवा रोकाणकार के रोकाण करवानी तक पूरी पड़े छे। तो नाणा उछीना लेनारे टूंका गाळा माटे नाणा मेळवामां मददरूप बने छे। बीजो हेतु टूंका गाळानी खाद्य पूरवा माटे। तो नाणा बजार एक प्लेटफॉर्म छे कि ज्यांथी नाणा उछीना लेनार टूंका गाळा माटे भंडोळ मेळवे छे। धंधाने टूंका समय अथवा लांबा समय माटे भंडोळनी जरूर होय छे। टूंका गाळानी नाणाकीय जरूरियात आ बजार द्वारा संतुलित होय छे। नाणा उछीना लेनार टूंक समय में पाकती विविध सामग्रीओ बहार काढीने भंडोळ उभो करे छे। एना पछी जोईए आपणे आरबीआई द्वारा तरलतानो नियम એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તરલતાનો નિયમ। રિઝર્વ બેંક પાસે અર્થતંત્રમાં રોકડ તરલતા જાળવવા માટે નાણાં બજારના નાણાકીય સાધનો સૌથી વધુ મહત્વ ધરાવે છે। તરલતામાં સંતુલન અર્થતંત્રની નીતિ માટે હંમેશા ઇચ્છનીય છે। વધુ પડતી અથવા ઓછી તરલતા માટે બંને અર્થતંત્રની વૃદ્ધિ માટે અવરોધક બને છે। એટલે કે વધુ પડતી અથવા ઓછી તરલતા અથવા બંને અર્થતંત્રની વૃદ્ધિ માટે અવરોધક બને છે। વધુ પડતા નાણાકીય પરિસ્થિતિ ઉપર વધુ પડતા નાણા ફોગાવાની સમસ્યા પેદા કરે છે અને ઓછા નાણાં મંદીની પરિસ્થિતિ પેદા કરે છે। આ બંને સ્થિતિ માટે અર્થતંત્ર નુકસાનકારક છે। એટલે કે બંને સ્થિતિ અર્થતંત્ર માટે નુકસાનકારક છે। ખુલ્લા નાણાં બજારને કાર્યરત કરીને રિઝર્વ બેંક અર્થતંત્રમાં રોકડ તરલતા જાળવી રાખે છે। રિઝર્વ બેંક ફુગાવાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા જામીનગીરી બહાર પાડે છે અને મંદીની સ્થિતિને દૂર કરવા જામીનગીરીઓની ખરીદી કરે છે। રિઝર્વ બેંક નાણાં બજારના વિવિધ સાધનોની મદદથી આ કાર્ય કરી શકે છે। હવે પછી જોઈએ ઓછા ખર્ચે ટૂંકા ગાળાનું ભંડોળ પૂરું પાડે તો કે ટૂંકા ગાળાના ભંડોળનો ઉપયોગ કરતાની વ્યાજબી રીતે બજારમાં પ્રવેશ આપીને તેની જરૂરિયાતો ઝડપથી પૂરતા પ્રમાણમાં ઓછા ખર્ચે પૂરી કરવા માટે નાણાં બજાર તેઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે। જ્યાંથી ભંડોળની જરૂરિયાત નાણાં ઓછા ખર્ચે ઝડપથી ભંડોળ ઉભું કરી શકે છે। એના પછી આપણે જોઈએ દેશના અર્થતંત્રની વૃદ્ધિ તો કે દેશની વૃદ્ધિ તેના અર્થતંત્રની વૃદ્ધિ પર આધારિત છે અને અર્થતંત્રની વૃદ્ધિ નાણાકીય વ્યવસ્થાની વૃદ્ધિ પર આધારિત છે। મૂડી બજાર અને નાણાં બજાર એ નાણાકીય વ્યવસ્થાના બે પેટા વિભાગ છે। નાણાં ઉછીના લેનાર અને રોકાણકારોને નાણાં બજાર તક પૂરી પાડીને અર્થતંત્ર અને સમગ્ર દેશના સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે। નાણાં બજાર એ દેશના અર્થતંત્રમાં નાણાકીય પરિભ્રમણ કરતી વ્યવસ્થા છે। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશની દરેક વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે। સમાજનું જીવન ધોરણ અને દેશનો વિકાસ નાણાં બજાર ઉપર આધારિત છે। તો આપણે આ જોયા નાણાં બજારના હેતુ। તો નાણાં બજારના હેતુઓ એ જ
બીચ નાણા બજારની ભૂમિકા અથવા એ જ નાણા બજારનું મહત્વ અથવા એ જ ફાયદા, એટલે કે નાણા બજારના હેતુ, એ જ ભૂમિકા, એ જ મહત્વ અને એને જ ફાયદા કહેવાય. તો આપણે આ નાણા બજારના હેતુ, ભૂમિકા, મહત્વ અને ફાયદા વિશે માહિતી મેળવી. ફરી એકવાર જોઈ લઈએ નાણા બજારના હેતુ. તો નાણા બજારના હેતુમાં પહેલો હેતુ ટૂંકા ગાળાના વધારાના ભંડોળો ટૂંકા ગાળાની ખાધ પૂરવા માટે RBI દ્વારા તરલતાના નિયમન, ઓછા ખર્ચે ટૂંકા ગાળાનું ભંડોળ પૂરું પાડવું અને દેશના અર્થતંત્રની વૃદ્ધિ કરવી. તો આ નાણા બજારના હેતુઓ, ભૂમિકા, મહત્વ અને ફાયદા. વિદ્યાર્થીઓ, આપણે એવી જોઈએ નાણા બજારના ઘટકો, બંધારણ, તત્વો, સ્વરૂપ, મધ્યસ્થીઓ, કામ કરનારાઓ, ભાગ લેનારાઓ, બરાબર. તો કે નાણા બજારના ઘટક એ જ નાણા બજારનું બંધારણ, એ જ એના તત્વો, એ જ એનું સ્વરૂપ, મધ્યસ્થીઓ, કામ કરનારાઓ, ભાગ લેનારાઓ. તમને પરીક્ષામાં આત્મામાંથી ગમે તે એક રીતે પ્રશ્ન પૂછે કે નાણા બજારના તત્વો સમજાવો, નાણા બજારના ઘટકો સમજાવો, નાણા બજારના મધ્યસ્થીઓ સમજાવો, નાણા બજારમાં કામ કરનારાઓ સમજાવો અથવા નાણા બજારમાં ભાગ લેનારાઓ વિશે માહિતી આપો. તો આપણે એના વિશે આપણે માહિતી જોઈએ. જોઈએ કે ભારતીય નાણાં વ્યવસ્થામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય ઘટક કે મધ્યસ્થી છે. તે ભારતીય નાણાકીય વ્યવસ્થાની ટોચની સંસ્થા છે, બરાબર. આ ભારતના નાણાં બજારને ત્રણ ભાગમાં વહેંચી શકાય. એના પહેલાં આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ બજાર ધારાધોરણ કે નીતિ નિયમો વગર, કોઈ પણ નિયંત્રણ વગર કાર્ય કરતું હોય ત્યારે તે બિન સંગઠિત કહેવાય. પરંતુ આવા બધા ઘટકો જ્યારે આપણે જોઈએ, એવા ઘટકો જ્યારે હોય ત્યારે એ સંગઠિત નાણાં બજાર ગણી શકાય. એટલે કે આવા લક્ષણો ધરાવતા નાણાં બજારને સંગઠિત નાણાં બજાર કહેવાય. તો સંગઠિત નાણાં બજાર એટલે કે ભારતના નાણાં બજારને કુલ ત્રણ ભાગમાં વહેંચી શકાય. એક, નાણાં ઉછીના આપનાર એટલે કે ટૂંકા ગાળાના ભંડોળોનો પુરવઠો. બે, નાણાં ઉછીના લેનાર એટલે કે નાણાં ઉછીના લેનારમાં ટૂંકા ગાળાના ભંડોળની માંગ. અને ત્રીજો, નાણાં બજારના પેટા બજારો. તો આ ત્રણ છે. એમાં આપણે સૌથી પહેલા જોઈએ નાણાં ઉછીના આપનાર. તો કે નાણાં ઉછીના આપનાર, નાણાં ઉછીના આપનાર એટલે કે ટૂંકા ગાળાના ભંડોળનો પુરવઠો. તો કે ભારતના નાણાં બજારમાં ટૂંકા ગાળાના ભંડોળના પુરવઠા માટે મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે. એક, સંગઠિત નાણાં બજાર અને બે, અસંગઠિત નાણાં બજાર. તો સૌથી પહેલાં આપણે જોઈએ સંગઠિત નાણાં બજાર. 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થયા બાદ ભારતમાં નાણાં બજાર સંગઠિત બન્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં નાણાં બજારના મુખ્ય નિયમનકાર છે. એટલે કે 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ એના પછી ભારતમાં નાણાં બજાર સંગઠિત બન્યું. એના પછી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં નાણાં બજારના મુખ્ય નિયમનકાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નાણાં બજારની વિવિધ માર્ગદર્શિકાઓ તૈયાર કરે છે અને તે સરકાર વતી પણ કાર્ય કરે છે. તેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંગઠિત નાણાં બજારનું મુખ્ય ઘટક છે અને નાણાં બજારમાં પાયાની સંસ્થા ગણાય છે. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળાના ભંડોળનો પુરવઠો પૂરો પાડવા માટે સૌથી મહત્વની મધ્યસ્થી સંસ્થા છે. એટલે કે 1935માં રિઝર્વ બેંકની સ્થાપના થઈ, એની સ્થાપના થયા બાદ
ભારતમાં નાણાં બજાર સંકટિત બન્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં નાણાં બજારના મુખ્ય નિયમનકાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાં બજારની વિવિધ માર્ગદર્શિકાઓ તૈયાર કરી છે અને તે સરકાર વતી કાર્ય પણ કરે છે. તેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંગઠિત નાણાં બજારનો મુખ્ય ઘટક છે અને નાણાં બજારમાં પાયાની સંસ્થા ગણાય છે. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળાના ભંડોળોનો પુરવઠો પૂરો પાડવા માટે સૌથી મહત્ત્વની મધ્યસ્થ સંસ્થા છે. એટલે કે સૌથી ટૂંકા ગાળાનો જો ભંડોળનો પુરવઠો પૂરો પાડતો હોય તો કે રિઝર્વ બેંક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંગઠિત નાણાં બજાર ટૂંકા ગાળાના ભંડોળનો પુરવઠો પૂરો પાડવા બીજી અનેક સંસ્થાઓ છે, જેવી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વાણિજ્ય બેન્કો, ડીએફએચઆઈ, ડેવલપમેન્ટ બેંક અને નાણાકીય સંસ્થાઓ. હવે આપણે જોઈએ કે ડીએફએચઆઈએલ તો એ છે, ડીએફએચઆઈ એટલે કે ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા. તો આપણે જોઈએ કે ડીએફએચઆઈ એટલે કે ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા એ એવી સંસ્થા છે કે જે બધા જ વિનિમય પત્રોને પુનઃવટાવી આપે છે. 2004માં તેનું જોડાણ સેબી સાથે થયું. સેબી વિશે તો તમે જાણો જ છો કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે ડીએફએચઆઈનું જોડાણ થયું. ટૂંકમાં સંગઠિત નાણાં બજારમાં ટૂંકા ગાળાના ભંડોળનો પુરવઠો પૂરા પાડતી નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. આવી મહત્ત્વની નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ, તો પહેલી જોઈએ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની ગૌણ બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, વિદેશી હૂંડિયામણ બેન્કો, અન્ય નાણાકીય સંસ્થાઓ જેવી કે આઈડીબીઆઈ, એસએફસીએસ, નાબાર્ડ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, અર્થ સરકારી સંસ્થાઓ વગેરે અને છેલ્લે મોટી કંપનીઓ વગેરે, આ બધી જ સંગઠિત નાણાં બજારના ભંડોળો પૂરા પાડતી નાણાકીય સંસ્થાઓમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમન હેઠળ આવતી નથી. અસંગઠિત નાણાં બજારનું મુખ્ય કાર્ય નાણાં ઉછીના આપવાનું છે. અસંગઠિત નાણાં બજારના મુખ્ય ઘટકો નીચે મુજબ છે. તો સૌથી પહેલાં જોઈએ તો કે સ્થાનિક બેંકો, નાણાં ઉછીના આપનારાઓ અને ચિટ્સ એન્ડ ઇન્ડિયા, આ ત્રણ ઘટકો છે. આગળ જોઈએ તો કે અસંગઠિત નાણાં બજારમાં ચોક્કસ માળખું હોતું નથી. અસંગઠિત નાણાં બજારમાં નાણાકીય સંસ્થાઓ ફક્ત નાણાં ધીરવાનું કાર્ય કરતી નથી, પરંતુ નાણાં ધીરવા સાથે છૂટક વેચાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. એટલે કે સંગઠિત નાણાં બજાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમન હેઠળ આવતી નથી. અસંગઠિત નાણાં બજારનું મુખ્ય કાર્ય નાણાં ઉછીને આપવાનું. અસંગઠિત નાણાં બજારમાં સ્થાનિક બેંકો, નાણાં ઉછીને આપનારાઓ અને ચિટ્સ એન્ડ ઇન્ડિયન્સનો સમાવેશ થાય છે. અસંગઠિત નાણાં બજારમાં ચોક્કસ માળખું હોતું નથી. અસંગઠિત નાણાં બજારમાં નાણાકીય સંસ્થાઓ ફક્ત નાણાં ધીરવાનું જ કાર્ય કરતી નથી, પરંતુ એની સાથે સાથે છૂટક વેચાણ કરે છે અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ પણ કરે. હવે આપણે જોઈએ નાણાં ઉછીના લેનાર. આપણે આગળ જોયું નાણાં ઉછીના આપનાર, હવે જોઈએ નાણાં ઉછીના લેનાર એટલે કે ટૂંકા ગાળાના ભંડોળની માંગ. નાણાં બજારનું બીજું મહત્ત્વનું ઘટક નાણાં ઉછીના
લેનાર એટલે કે ટૂંકા ગાળાના ભંડોળની માંગ છે. નાણાં ઉછીના લેનાર ભંડોળની માંગ ઉછીના નાણાં આપનારાઓ સંગઠિત નાણાં બજાર કે અસંગઠિત નાણાં બજાર પાસેથી કરે છે. ભારતમાં નાણાં ઉછીના લેનાર એટલે કે ટૂંકા ગાળાના ભંડોળની માંગમાં નીચેનાઓનો સમાવેશ થાય છે. એટલે કે નાણાં બજારનું બીજું મહત્વનું ઘટક નાણાં ઉછીના લેનાર. નાણાં ઉછીના લેનાર એટલે કે ટૂંકા ગાળાની ભંડોળની માંગ. હવે નાણાં ઉછીના લેનાર એ નાણાં આપનારાઓ સંગઠિત નાણાં બજાર કે અસંગઠિત નાણાં બજાર પાસેથી ભંડોળ ભેગો કરે છે. તો જોઈએ કે એમાં પહેલું છે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થા. બીજું છે વાણિજ્ય બેન્કો, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેન્કો. સરકારમાં અહીં જે છે સમાવેશ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સંસ્થા હોય, આ બધી જ સરકારમાં સમાવેશ આવે. બીજું કે વાણિજ્ય બેન્કો, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેન્કો. ત્રીજું વેપારીઓ અને ઉદ્યોગપતિઓ. ચોથું નિકાસકારો અને આયાતકારો, નિકાસકારો અને આયાતકારો. પાંચમું સ્ટોક બ્રોકર્સ. છઠ્ઠું વિવિધ નાણાકીય સંસ્થાઓ અને સાતમું સ્થાનિક લોકો. તો કે આ સાત પ્રકાર છે ઉછીના નાણાં લેનાર. હવે જોઈએ તો કે ઉપરોક્ત ચર્ચાને ઉપરોક્ત ચર્ચાને આધારે કહી શકાય કે નાણાં ઉછીના આપનાર પાસે ટૂંકા ગાળાનું વધારાનું ભંડોળનો પુરવઠો હોય છે અને નાણાં ઉછીના લેનારને ટૂંકા ગાળાના ભંડોળની માંગ હોય છે. તેથી નાણાં બજાર નાણાં ઉછીના આપનાર અને નાણાં ઉછીના લેનાર વચ્ચે એક સેતુ તરીકે કાર્ય કરે છે અને ટૂંકા ગાળાના નાણાં ભંડોળની માંગ અને પુરવઠા વચ્ચે સુયોગ્ય સમતુલા જળવાઈ રહે છે. તો કે આજથી ચર્ચા કરી કે કોને કોને નાણાંની જરૂર છે, ઉછીના નાણાંની જરૂર કોને કોને છે. તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ, વાણિજ્ય બેન્કો, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેન્કો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, નિકાસકારો, આયાતકારો, સ્ટોક બ્રોકર્સ, વિવિધ નાણાકીય સંસ્થાઓ, સ્થાનિક લોકો, આટલાને ઉછીના નાણાંની જરૂર છે. તો કે ઉછીના નાણાં આપનાર પાસે ટૂંકા ગાળાનું વધારાનું ભંડોળનો પુરવઠો હોય, જ્યારે નાણાં ઉછીના લેનારની ટૂંકા ગાળાના ભંડોળની માંગ હોય. તેથી નાણાં બજાર નાણાં ઉછીના આપનાર અને નાણાં ઉછીના લેનાર વચ્ચે કડી છે અને ટૂંકા ગાળાના નાણાં ભંડોળની માંગ અને પુરવઠા વચ્ચે સુયોગ્ય સમતુલા જળવાઈ રહે છે. હવે ત્રીજો ઘટક જોઈએ તો કે નાણાં બજારના પેટા બજારો. તો કે નાણાં બજારનું ત્રીજું મહત્વનું ઘટક છે નાણાં બજારના પેટા બજારો. નાણાં બજારના પેટા બજારમાં વિવિધ નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે, જેવા કે કોલ નોટિસ બજાર, તિજોરી બિલો, વાણિજ્ય પેપર્સ, ટૂંકા ગાળાનું ધિરાણ બજાર, વાણિજ્ય બિલો, થાપણ પ્રમાણપત્રો, સીબીએલઓ વગેરે. નાણાં બજારના પેટા બજારોમાં આટલા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. તો આપણે યુનિટ ટુમાં નાણાં બજાર વિશે જોયું. નાણાં બજારમાં સૌથી પહેલાં પ્રસ્તાવના, નાણાં બજારનો અર્થ, નાણાં બજારના લક્ષણો, નાણાં બજારના કાર્યો, નાણાં બજારના હેતુઓ એટલે કે હેતુઓ એ જ નાણાં બજારનું મહત્વ, ભૂમિકા અને ફાયદા, નાણાં બજારના ઘટકો, બંધારણ, તત્વો, સ્વરૂપ, મધ્યસ્થીઓ, કામ કરનારાઓ, ભાગ લેનારાઓ આ જોયું. એની અંદર પણ આપણે
નાણાં ઉછીના આપનાર, નાણાં ઉછીના લેનાર અને નાણાં બચાના પેટા બજારો વિશે પણ માહિતી મેળવી. નાણાં ઉછીના આપનારની અંદર બે પ્રકાર, સંગઠિત નાણાં બજાર અને બે અસંગઠિત નાણાં બજાર, પછી બી ઓપ્શન નાણાં ઉછીના લેનાર વિશે જોયું અને છેલ્લે નાણાં બજારના પેટા બજારો વિશે આપણે માહિતી મેળવી. તો આપણે અહીંનું નાણાં બજાર અહીંયા ખોલો. હવે આપણે આગળ મૂડી બજાર વિશે માહિતી મેળવીશું.